શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વસંત ગજેરાની લક્ષ્મી ડાયમંડ કંપની સાથે ગઠિયાએ ત્રીસ હજાર ડોલર બાવીસ પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે હીરા ખરીદવાના બહાને ગઠીયો હીરા જોવા આવ્યા બાદ ઓરિજિનલ હીરા પોતાની પાસે રાખીને નકલી વે હીરા પધરા વિભાગી ગયો હતો પોલીસ સુદ્રોના જણાવ્યા અનુસાર કતારગામ ગજેરા સર્કલ પાસે વસંત ગજેરાની લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ નામની આવેલી છે આરોપી ધનિક સેજલભાઈ શાહ હીરા લેવે કામ કરે છે જૂન બે હજાર એકવીસમાં ધનિક શાહ લક્ષ્મી ડાયમંડમાં હીરા ખરીદવા બહાને આવ્યો હતો કંપનીમાં ધનિક શાહે બે હીરા જોવા માટે અપાયા હતા થોડા સમય બાદ હીરા જોઈને ધનિકે બંને હીરા પરત કરી દીધા હતા બે હીરાની કિંમત ડોલર ચુમ્માલીસ લાખ રૂપિયા થાય છે ત્યારબાદ કંપનીએ એક હીરો બેલ્જિયમમાંથી એક પાર્ટીને વેચ્યો હતો તે પાર્ટીએ કંપનીમાં ફોન કરીને કહ્યું કે હીરો નકલી છે જોકે કંપની સમજી નહીં શકી આવું કેવી રીતે થાય દરમિયાન કંપનીને ખબર પડી કે ધનિક શાહ નામનો વ્યક્તિ મુંબઈ અને સુરતના હીરા બજારમાં ફ્રોડ કરે છે હીરાનો બદલો મારીને છેતરપિંડી કરે છે તેથી કંપનીને ખ્યાલ આવ્યો કે ધનિકે જ હીરા જોવા માટે લીધા હતા પરંતુ ખરીદ્યા ન હતા ધનિકે પરત કરેલા હીરા પૈકીની એક હીરો કંપનીમાં હોવાથી તેને ચેક કરતા તે પણ બોગસ નીકળ્યો હતો આમ ધનિક શાહે બે કિંમતી હીરા છેતરપિંડી લઈ નકલી હીરા પરત કરીને બાવીસ પોઈન્ટ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી જેથી કંપનીના ડિરેક્ટર ભૂમિત વસંત ગજેરાએ ધનિક શાહ વિરુદ્ધ કતરગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે સમય મીડિયા ન્યૂઝ સુરત